નમસ્તે બાળ મિત્રો, આજે આપણે શું કરવાનું છે? આજે આપણે ભણવાનું નથી, ફક્ત શું કરવાનું છે? પ્રયોગ કરીને મજા કરવાની છે, બરાબર? તો આજનો આપણો પ્રયોગ છે હવાનું દબાણ. તો એ પ્રયોગ કરવા માટેના સાધનો મેં અહીંયા લખેલા છે. તો પહેલું છે સ્ટ્રો, આપણે જે પીએ છે કોલ્ડ ડ્રિંક્સ માટેની એ સ્ટ્રો. પછી છે પાણીની ખાલી બોટલ. પછી છે ફુગ્ગો. પછી છે કાચનો ગ્લાસ, એક અથવા બે. પછી છે કલર, તો એમાં આપણે વોટર કલરનો ઉપયોગ કરવાનો છે. પછી ફેવિકોલ અને પાણી, બરાબર? તો આપણે આજે આ રીતનો પ્રયોગ કરવાનો છે. તો બાળ મિત્રો, તો હવે આપણે શું કરીશું? પ્રયોગ. ચાલો તો કરીએ આપણે પ્રયોગ હવાનું દબાણ. તો બાળ મિત્રો, આપણે જે પ્રયોગ કરવાના છે એ માટેના સાધનો આપણે જોઈ લઈએ. તો આ છે પાણીની એક ખાલી બોટલ, પછી આ છે સ્ટ્રો, પછી આ છે પાણીના બે ગ્લાસ, અને આ જગમાં મેં પાણી લીધેલું છે. પછી આ છે આપણો ફુગ્ગો, બરાબર? પછી છે આ વોટર કલર. ચાલો તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, પાણીની આ જે રીતની ખાલી બોટલ છે એને કઈ રીતે તૈયાર કરવાની છે એ તમને હું સમજાવી દઉં છું. તો આ રીતે એક પાણીની બોટલ લેવાની, તમારે ખાલી જૂની હોય તો એમાં આ રીતે અહીંયા ગાડી શું કરવાનું, એક કાણું પાડીને આ જે સ્ટ્રો આવે એ નાખી દેવાનું, અને પછી એને શું કરવાનું, એ કાણાની આજુબાજુ ફેવિકોલથી એને ચોંટાડી દેવાનું, એટલે એમાં થોડી પણ હવા જાય નહીં, એ રીતે, બરાબર? તો મેં આ રીતની બોટલ તૈયાર કરીને રાખેલી છે, બરાબર? ચાલો તો હવે આપણે પ્રયોગ કરવાનો છે. તો એના માટે સૌ પ્રથમ શું કરવાનું છે, તો શું કરશું આપણે, પહેલા આ પાણીની બોટલમાં, ખાલી બોટલમાં આપણે પાણી ભરીશું. શું કરશું? પહેલા પાણી ભરીશું, બરાબર? અહીંયા સુધીનું મેં પાણી આમાં ભર્યું છે, બરાબર? હવે આ પાણી જે છે એ આપણને બહાર પડે નહીં, એ દેખાય, એટલા માટે એને આપણે કેવું કરી દેવાનું છે, કલર વાળું. તો એ માટે હું એની અંદર શું નાખીશ, વોટર કલર. તમે કોઈ પણ કલર એમાં નાખી શકો છો, હું અહીંયા પીળો કલર લેઉં છું. દેખાય છે ને બાળકો, હવે કલર કેવો થઈ ગયો આપણો પાણીનો, પીળો દેખાયો બધાને? તો આ થઈ ગયું આપણું પીળા કલરનું પાણી. તમે બીજો કોઈ પણ કલર નાખીને એ રીતનું કરી શકો છો, બરાબર? ચાલો તો હવે આપણે શું કરવાનું છે, આ જે આપણો ફુગ્ગો છે એને આપણે ફૂલવીશું પહેલા. તો મેં આટલો ફુગ્ગો ફૂલવેલો છે, બરાબર? તો બાળ મિત્રો, હવે આ ફુગ્ગો ફૂલી ગયો છે, તો હવે આને શું કરવાનું છે, આપણે આ જે બોટલનું જે મોઢું છે એના ઉપર શું કરવાનું છે, આ મોઢાને આપણે ફુગ્ગાથી બંધ કરી દેવાનું છે, બરાબર? પણ આને આપણે જ્યારે બંધ કરીશું ત્યારે એક ધ્યાન રાખવાનું છે કે આ જે સ્ટ્રો આપણી છે કાણું, તેને પણ આપણે આ રીતે બંધ કરીને પછી શું કરવાનું, આ ફુગ્ગાને આની ઉપર બંધ કરી દેવાનું છે. તો બાળ મિત્રો જુઓ, મેં આ ફુગ્ગાને આ રીતે પાણીની બોટલ ઉપર લગાવી દીધું છે અને આ સ્ટ્રોને પણ મેં બંધ રાખી છે. હવે હું આ સ્ટ્રોને અહીંયાથી છોડીશ, તો જુઓ શું થશે, તે શું થયું જુઓ, દેખાય છે ને પાણી ક્યાંથી બહાર આવ્યું, આવી રીતે દેખાય છે તમને? તો બાળકો મજા આવે છે ને, કેવું સરસ થાય છે પાણી. દેખાય છે બધાને?
તો બાળ મિત્રો આપણે આ જોયું હતું ને પાણી કેમ બહાર નીકળે છે, તો શા માટે થાય છે આવું? તો આ ફુગ્ગાની અંદર જે હવા રહેલી છે એ હવાને નીકળવા માટે કોઈ જગ્યા મળતી નથી, બરાબર? એટલે જેવું આના આ સ્ટો ઉપરથી આંગળી લઉં છું એટલે એને હવાનો રસ્તો મળી જાય છે, એટલે આ હવાનું દબાણ ક્યાં આવી જાય છે? પાણી ઉપર આવી જાય છે, એટલે પાણી ક્યાં આવી જાય છે? નીકળીને બહાર, બરાબર? તો તમે અહીંયાથી જોશો ને તો તમે હાથ આ રીતે રાખશો તો તમને હવા નીકળતી પણ દેખાશે, તમે જ્યારે પ્રયોગ કરશો તમારે બધાએ ઘરે આ કરવાનો જ છે, તો ત્યારે તમે જોજો તો અહીંયા ગાડીથી તમને હવા નીકળતી આ રીતે હાથ રાખશો તો હવા નીકળતી પણ દેખાશે, એટલે કે સ્પર્શ થશે, બરાબર મિત્રો? તો જોવાની મજા આવીને પ્રયોગ જો, અહીંયા આપણા ફુગ્ગાની હવા અહીંયાથી બહાર નીકળે છે એટલે ફુગ્ગો શું થતો જાય છે? નાનો થતો જાય છે, બરાબર ને? તો મિત્રો તમારે પણ આ જ રીતે પ્રયોગ તમારા ઘરે કરવાનો રહેશે.